નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટના ખંડેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે વર્ષ 2016માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો ગઈ હતી. રાજકોટના ખંડેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે તારીખ 15મીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. બંને ટીમો નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડી રહી છે, ત્યારે રાજકોટનું મેદાન અત્યાર સુધી ભારત માટે અજેય રહ્યું છે. ભારત ક્યારેય ટેસ્ટ મેચ હાર્યું નથી. રાજકોટમાં પ્રથમ ટેસ્ટ નવેમ્બર 2016માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી, તે ડ્રો ગઈ હતી. આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડમાં જો રૂટ અને બેન સ્ટોક્સે પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી અને બંને વર્તમાન સિરીઝમાં પણ સામેલ છે. ભારત તરફથી મુરલી વિજય તથા લોકલ બોય ચેતેશ્વર પુજારાએ સદી ફટકારી હતી. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડના તત્કાલીન કેપ્ટન ઓલિસ્ટર કુકે સદી ફટકારી હતી, જો કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 7.5 વર્ષના ગાળા બાદ રાજકોટમાં ટેસ્ટ મેચ રમવાનો છે. 2016ની ટેસ્ટ રમેલા ઇંગ્લેન્ડના 4 ક્રિકેટરો વર્તમાન ટીમમાં સામેલ છે, તેમાં બેન સ્ટોક્સ, જો રૂટ, ડકેત તથા જોની બેસ્ટરોનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટરો પર નજર કરવામાં આવે તો રવિન્દ્ર જાડેજા તથા આર અશ્વિન જ 2016ની ટેસ્ટમાં સામેલ હતા. ધવલ ગોંડલા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.